નમસ્કાર, હું છું માનસી સોની. આજે છે ગુરુવાર અને તમે જોઈ રહ્યા છો તમારું મનગમતું બુલેટિન મની ટાઈમ. મની ટાઈમમાં જાણવા મળશે એવી તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા અને તમારા જીવન પર સીધી અસર. તો ચાલો શરૂઆત કરીએ. પહેલી ખબર છે રિયલ એસ્ટેટની. જો તમે પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો સાંભળી લેજો આ ખબર. આપણું અમદાવાદ દેશના અન્ય શહેરોની સરખામણીએ વ્યાજબી પ્રોપર્ટી માર્કેટ ધરાવે છે. 2022માં દેશમાં સૌથી સસ્તા હાઉસિંગ માર્કેટની યાદીમાં આપણા અમદાવાદે મેદાન માર્યું છે. નાઇટ ફ્રેન્કના અહેવાલ મુજબ 2022માં અમદાવાદનો એફોર્ડેબિલિટી રેશિયો 22% રહ્યો હોવાથી તે દેશનું સૌથી વધુ પોસાય તેવું પ્રોપર્ટી માર્કેટ બની રહ્યું છે. ત્યારબાદ કોલકાતા અને પુણેનો નંબર આવે છે. આ બંને શહેરનો એફોર્ડેબિલિટી રેશિયો 25% રહ્યો છે. સરેરાશ પરિવારની કુલ આવક અને ઈએમઆઈનો ગુણોત્તર કાઢીને આ રેશિયો નક્કી કરવામાં આવે છે. આ રેશિયો જેટલો ઓછો ઘર તેટલું એફોર્ડેબલ કહેવાય. નાઇટ ફ્રેન્ક રિસર્ચના એફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 2022 અનુસાર 2011 પછી મહત્તમ સુધારું દર્શાવવા છતાં મુંબઈ 53% રેશિયો સાથે સૌથી ઓછું પોસાય તેવું શહેર હતું. 2011માં તેનો એફોર્ડેબિલિટી રેશિયો 100% હતો. જે રેશિયો 50%થી ઉપર હોય તો તેને અનએફોર્ડેબલ કહેવાય. ચેન્નઈ અને બેંગલુરુનો એફોર્ડેબિલિટી રેશિયો 27% હતો, જ્યારે દિલ્હી એનસીઆરમાં તે 29% અને હૈદરાબાદમાં 30% હતો. શું તમે એરટેલના ગ્રાહક છો? તો ફેબ્રુઆરી મહિનાથી વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખજો, કારણ કે એરટેલ એકાદ મહિના બાદ ટેરિફમાં વધારો કરવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એરટેલ સમગ્ર દેશમાં ફેબ્રુઆરી સુધીમાં ટેરિફ વધારે તેવી શક્યતા છે. એરટેલે ઓડિશા અને હરિયાણામાં સૌથી નીચા પ્રીપેડ ટેરિફમાં 56 રૂપિયાનો વધારો કર્યો હતો, છતાં તેના ગ્રાહકો જળવાઈ રહ્યા છે. આથી એરટેલ સમગ્ર દેશમાં ટેરિફ વધારવા અંગે વિચારી રહી છે. નવેમ્બર મહિનામાં એરટેલે આ બંને રાજ્યમાં સૌથી ઓછી કિંમતનો 99 રૂપિયાનો ટેરિફ પ્લાન મોંઘો કરીને 155 રૂપિયાનો કરી દીધો હતો. આ પાયલટ પ્રોજેક્ટ હજુ પણ ચાલુ છે અને એકાદ મહિનામાં ત્યાંના ગ્રાહકો પર કેટલી અસર પડી તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એટલે ફેબ્રુઆરી સુધીમાં કંપની સમગ્ર દેશના ટેલિકોમ સર્કલ્સમાં ટેરિફ વધારશે. ભારતીય એરટેલ ભારતની મુખ્ય ટેલિકોમ કંપની છે અને જો તે ટેરિફ વધારશે તો જીઓ અને વોડાફોન આઈડિયા પણ ટેરિફમાં વધારો કરે તેવી શક્યતા છે. છેલ્લા એક વર્ષમાં ટેલિકોમ કંપનીઓએ મોબાઈલના ટેરિફ પ્લાન 20%થી 25% મોંઘા કર્યા છે અને આવતા વર્ષે પણ તેમાં વધારો થવાની શક્યતા છે. સોનું ખરીદતા પહેલા સાવધાન રહેજો, કારણ કે બજારમાં નકલી સોનાનો ઢગલો થઈ ગયો છે. નકલી હોલમાર્કિંગ ધરાવતું અશુદ્ધ સોનું સસ્તામાં મળી રહ્યું છે અને લોકો પણ જાણે અજાણીએ આવું સોનું ખરીદી રહ્યા છે. દેશભરના ઝવેરીઓએ નકલી ઘરેણા સામે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે બજારમાં મળી રહેલા ઘરેણા પર ભલે હોલમાર્ક લાગેલો હોય, છતાં તે પૂરેપૂરા શુદ્ધ હશે તેની કોઈ ગેરંટી નથી. બજારમાં ગ્રામ દીઠ 200 થી 300 રૂપિયા ઓછી કિંમતે આવા નકલી ઘરેણા વેચાઈ રહ્યા છે અને તેનો ભરપૂર જથ્થો ઠાલવાયો છે. આ અંગે જ્વેલરીના વેપારીઓએ સરકારને પણ જાણ કરી દીધી છે. સોનાની આયાત પર સરકારે ડ્યુટી વધારી હોવાથી દાણચોરી વધી ગઈ છે અને બજારમાં અશુદ્ધ સોનું વેચાઈ રહ્યું છે. તો હવે સોનાના ઘરેણા ખરીદતી વખતે સાવધાન રહેજો અને પ્રતિષ્ઠિત વેપારીઓ પાસેથી જ હોલમાર્કિંગની ખરાઈ કરીને પ્યોર ગોલ્ડ ખરીદજો. આ ખબર છે ઇન્સ્યોરન્સની. 1 જાન્યુઆરીથી આવી રહ્યો છે નવો નિયમ, જેના કારણે તમારો ક્લેમ ફટાફટ પાસ થઈ જશે. જો નવા વર્ષમાં તમે વીમો ઉતરાવવાના હશો તો હવે તમારે ફરજિયાતપણે KYC ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. જો પહેલેથી KYC ડોક્યુમેન્ટ્સ આપેલા હશે તો ક્લેમ કરતી વખતે વીમા કંપનીએ KYC પ્રોસેસ નહીં કરવી પડે અને તે તમારો ક્લેમ વધુ ઝડપથી પાસ કરી શકશે. અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ, ઓટો ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જેવી નોન લાઇફ કે જનરલ પોલિસી માટે KYC ડોક્યુમેન્ટ્સ ફરજિયાત નથી. જો હેલ્થ ઇન્સ્યોરન્સનો ક્લેમ 1 લાખથી વધુ રકમનો હોય ત્યારે ગ્રાહકે પાન કાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવવું પડે છે. પરંતુ 1 જાન્યુઆરીથી તમારે કોઈ પણ પ્રકારની પોલિસી ખરીદતી વખતે જ KYC માટે ડોક્યુમેન્ટ્સ આપવા ફરજિયાત થઈ જશે. એટલે હવે લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે નોન લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે પછી હોય હેલ્થ ઇન્સ્યોરન્સ, તમામ પ્રકારના વીમા માટે KYC ડોક્યુમેન્ટ્સ ફરજિયાત થઈ જશે. KFin ટેકનોલોજીસે ગુરુવારે શેરબજારમાં પ્રવેશ કર્યો છે. તેના શેરનું લિસ્ટિંગ નબળું રહ્યું છે. કંપનીએ IPOમાં 366 રૂપિયાના ભાવે શેર ઇશ્યુ કર્યા હતા, જેની સામે BSE પર લિસ્ટિંગ 369ના ભાવે થયું છે. આમ રોકાણકારોને શેર દીઠ માત્ર 0.81% જ ફાયદો થયો છે. ગુરુવારે ટ્રેડિંગ કામકાજ દરમિયાન KFin ટેકનોલોજીસનો શેર 372.40ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને નીચામાં 352.65ના લેવલે પહોંચ્યો હતો. દિવસના અંતે તેનો શેર 364 રૂપિયાએ બંધ રહ્યો હતો.
एनएससी पर तेनो शेयर 367 ना भावे लिस्ट थयो छे, जे इश्यू प्राइस करता 0.27% वधु छे। बैंकोना ग्राहकों माटे अत्यंत महत्वनी छे आ खबर। जो तमारे अवारनवार बैंक में जवानु थतु होय तो आवता महीने आ तारीखो नोंधीने राखजो, कारण के नवा वर्षना प्रथम महीने बैंको 13 दिवस बंद रहेवानी छे। राष्ट्रीय रजा सिवाय विविध राज्यों में कोई ने कोई त्यौहार होवाथी कुल 13 दिवस बैंकिंग कामकाज बंद रहेशे। 26 जानुआरी गुरुवारे प्रजासत्ताक दिन निमित्ते नेशनल हॉलिडे छे, आ उपरांत जानुआरी में 5 रविवार आवे छे। 14 जानुआरी शनिवार उत्तरायण छे। 2 જાન્યુઆરીએ સોમવારે મિઝોરામમાં ન્યૂ યર સેલિબ્રેશન માટે બેંકો રજા રાખે છે। 3 અને 4 જાન્યુઆરીએ મણિપુરમાં બેંકો બંધ રહેશે, કારણ કે ત્યાં ઇમોનુ ઇરાપા નામનો ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે। આસામમાં 4 તમિલનાડુ અને પુડુચેરીમાં 16 અને 17 ધાર્મિક તહેવાર નિમિત્તે રજા રાખવામાં આવશે। તો આ હતી આજના મની ટાઈમની મહત્વની ખબર। હવે ફરી મળીશું આવતીકાલે। અમારું આ બુલેટિન કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જણાવજો। જો તમને કોઈ સવાલ હોય અથવા સૂચન હોય તો અમને જણાવી શકો છો। અને હા, મની 9 ના અન્ય કાર્યક્રમ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા।